મિત્રો, આજે આપણે જઈશું ટપકેશ્વર મહાદેવ. ટપકેશ્વર મહાદેવનો બહુ મોટો ઇતિહાસ છે. આપણે ગીરગઢડાથી 5 કિલોમીટર દૂર આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર. તો બન્યા રહેજો વિડીયોમાં. આજે તમને દર્શન કરાવશું ટપકેશ્વર મહાદેવના, શું છે ઇતિહાસ તે પણ જણાવશું. જય માતાજી. જય માતાજી મિત્રો, જય મુગલમાં, જય સોનોરમાં. અત્યારે આપણે આવ્યા છીએ ટપકેશ્વર મહાદેવ જોવા મંદિર છે, અને આગળ તમને મંદિરના દર્શન કરાવી. બના રહેજો વિડીયોમાં. આગળ મેં જય માતાજી જોવા. અહીંથી જોવાય છે ટપકેશ્વર અંદર મંદિર છે. જોવા છે નહેરુ પત્તુ, અને આ છે ટપકેશ્વર મહાદેવ મંદિર. અહીંથી જોઈએ મંદિરે અંદર ગુફા છે બહુ મોટી. આપણે ટપકેશ્વર ગુફાની અંદર આવી ગયા છીએ. હવે અહીંથી આપણે બેઠા બેઠા જવું પડશે, કારણ કે ઊભો ન તો અહીં બેઠા બેઠા ઉપર ભટકી જાય. બેઠા બેઠા ભગવાનના દર્શન કરી લો ભોળિયાનાથના. અને ઉપર તમને જે ગ્લોબ છેલ્લે દેખાય છે ત્યાં લગી આપણે બેઠા બેઠા, અને કહેવાય છે કે આ ભોંયરું બહુ મોટું છે, ઠેર જૂનાગઢ લગી નીકળ્યું છે એમ બધા વાત કરે છે. તો આપણે છેલ્લે ગ્લોબ દેખાય ત્યાં લગી જઈ શકીએ બેઠા બેઠા. બાકી આગળ પછી ન જવાય એમ. ભમીટું તો છે જ નહીં અહીં, પણ આગળ ન જવાય એમ. ને અહીંયા ભોળાનાથ મંદિર છે, શિવલિંગ છે. તો બધા દર્શન કરી લો. જય ભોળાનાથ. ગુફા છે, અને ગુફાની ઉપરથી જોવા હોય એ રીતના ટીપું ટીપું પાણી એક ધારું ચાલુ જ રહી છે, અને એટલે અહીંયા ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું છે. એટલામાં આજુબાજુમાં તમને ક્યાંય પાણી જોવા નહીં મળે, પણ આ ગુફાની માથેથી પાણી આવી રીતનું ચાલુ જ રહી છે. આવી રીતે આવી રીતનું બધે તમને ઠેઠ લગી ગુફામાં આવી રીતનું પાણી જોવા મળશે. ટીપું 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 ચાલુ જ રહી. નીચે છે ભોળાનાથનું શિવલિંગ. અહીંયા તમને આજુબાજુમાં ક્યાંય પણ પાણી નથી, પણ છતાં પણ અહીં સલું જ રહે છે આવી રીતથી ટીપા એક ધારા બધી તમને એટલી ગુફામાં પડશે. પાણી ક્યાંથી આવે છે અને કઈ રીતે આવે છે એ હજી સુધી કોઈને ખ્યાલ નથી. ટપકેશ્વર મહાદેવની માથે પાણી આવી રીતના ટીપા પડ્યા કરે. શિવલિંગથી આપણે આગળ ભોંયરામાં જઈએ છીએ. કેટલેક સુધી જવાય, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈએ. જો અહીંયા છેલ્લે છે શિવલિંગ, અને હવે અહીંથી આપણે જવાનું છે આગળ. અહીંથી હવે આપણે બેઠા બેઠા આગળ વધી જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. કારણ કે આમાં બેઠું બેઠું ચાલવું પડે, ઉપર આમ ભટકી જાય સીધા. એવો આમ આગળ જ્યાં સુધી ગ્લોબ બળે છે ત્યાં સુધી કદાચ જઈ શકશું, પછી આગળ ત્યાંથી જવાય એમ નથી. એમ ભટકી જઈએ આપણે, બેઠા 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 જઈએ છીએ ત્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. છેલ્લે બસ અહીં સુધી આપણે પહોંચી ગયા છીએ. અહીંથી આગળ જવાય એવું છે નહીં,
ગ્લોબ છે, બસ અહીંથી હાકડું આવી જાય છે. અહીંરું તો આગળ ઘણું છે પણ આગળ જવાય એવું નથી. અહીં સુધી પહોંચ્યા છીએ આપણે. આગળ પણ સિવલિંગ છે પણ અહીંયા જવાય છે એમ છે નહીં. અહીંયા પણ પાણી એક ધારું જો ઉપર થી પડે છે આવી રીતે. આપણે ફોન ની લાઈટ કરી અને હાલીએ છીએ. આગળ આપણે શિવલિંગ જોઈ તે ત્યાં મંદિર છે, ત્યાંથી આપણે અહીં સુધી આગળ આવ્યા છીએ. હવે પાછા આપણે આવ્યા છીએ અને હવે નીકળીએ છીએ ગુફાની બહાર. દર્શન કરી લીધા છીએ અને હામાં ગ્લોબ બળાય ત્યાં સુધી આપણે ગયા હતા, પછી ત્યાંથી આગળ જવાય એમ નથી. તો દર્શન કરી લો બધા ભોળાનાથના. હવે આપણે જઈએ બહાર. અહીંયા પણ મનદાદા છે અને હવે અત્યારે આપણે બહાર નીકળી ગયા છીએ. અને શ્રાવણ મહિનો આખો અહીં જમણવાર પણ ચાલુ હોય છે, યાત્રાળુઓને બધાને જમાડે છે. હવે અહીંયા ચૂલાથી જમાડે રાંધી. બાપુ પણ અહીં રહી છે. નેરુ ડંકી પણ છે અહીં અને બાપુ પણ રહી છે. અને આખું નેરુ છે ઉપરથી ટેટાવેલું છે અહીંયા. અને આ છે મંદિર. અહીંથી ગુફામાં જો ટપકેશ્વર હવે આપણે આગળ જઈએ છીએ. બીજું ભણેલું જ્યાં આવેલ છે ત્યાં નેરુ ટપી. તો આપણે બીજા ભણેરે જઈ રહ્યા છીએ. પહેલાં ભણેરા તમે દર્શન કર્યા એ ટપકેશ્વરમાં હતા. અહીંયા બીજું પણ ભણેલું છે, શિવલિંગ છે. આપણે આવી રીતથી નેરામાંથી રસ્તો છે. અહીં પણ એક ભણે છે. બીજા ભણે જોવાનું.
હવે આપણે બીજા ભમેરે પહોંચવા આવ્યા છીએ. હવે અહીં આવી ગયું છે બીજું ભમેરું. અહીં પણ શિવલિંગ છે, બહુ અંદર જઈએ ત્યારે છે. પહેલાંમાં જોવું પડે કારણ કે હાવજને દીપડા પણ આ ભમેરામાં ગમે ત્યારે આવી બેઠા હોય છે બાપુ કહેતા હતા. હવે અંદર આપણે જવાની તૈયારી કરી દીધી છે, હવે જઈએ છીએ ધીમે ધીમે. જો કે અહીંયા લાઇટ કાંઈ છે નહીં, પણ ફોનની લાઇટ રાખીને જઈએ છીએ જ્યાં સુધી જવાય ત્યાં સુધી. આગળ શિવલિંગ છે, ત્યાં પહોંચાઈ જાય તો બેઠા બેઠા જઈએ છીએ. હવે આમાંથી કંઈ સિંહ બી હામો નીકળે નહીં તો સારું, ન કરતા આમાં મરાણ ભોંયરું છે. હવે હાકડું એક એક માણા હાલ્યો જાય બેઠો બેઠો, ત્યાં જવાય એમ છે. ફોનની બત્તી હલ્યા જાય છે એમ અત્યારે. તો મિત્રો અત્યારે આપણે ટપકેશ્વર બીજા જે ભમેરું છે ત્યાં આવ્યા છીએ. બહુ અંદર છે, ઘણા અંદર આવ્યા ત્યાં. અહીંયા એક શિવલિંગ છે, જો કે આમાં અંદર ઘણું છે પણ હવે ત્યાં જવાય એવું છે નહીં. તો અહીંયા હું બેઠો તો માથે ભટકી ગયા છે અને પાણી વહેતું છે અહીંયા પણ. અને પણ આપણે જોયું ત્યાં પણ હશે, જોવામાં ક્યાંય ઉપર પાણી પણ નથી પણ આમાંથી પડે છે. સારું ચાલો ટપકેશ્વર મહાદેવ એટલે પાંડવ વખતની જગ્યા છે આ. ને અહીં સંત શ્રી શિવાનંદ બાપુ પણ અહીં તપ કરતા. ને આ જગ્યા છે ને આપણે આ ભોંયરેથી ઉતું ઉતું આપડખે નીકળવાનું છે. જો નીકળાઈ જાય તો આપણે ટ્રાય કરીએ ભોળાનાથના દર્શન કરી. તો ટપકેશ્વર મહાદેવનું નામ લઈ અને આપણે જઈએ છીએ અંદર હુતા હુતા. જો આપણે ક્યાં નીકળાઈ જાય તો ભોળિયાનાથ નીકળી તો ગયા છીએ આપણે. આપણે કે મહાદેવ મંદિર છે ટપકેશ્વર.